વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જઈએ. આપણે 7 પ્રશ્નો કરાવેલા હતા. પ્રશ્ન નંબર 8, ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 નો બીજ સમાન હોય તો c બરાબર ખાલી જગ્યા. આપણે કીધેલું છે બીજ સમાન, બીજ સમાન એટલે b સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0 બરાબર. આપણે બીજ સમાન હોય તો બીજ સમાન એટલે ડેલ્ટા બરાબર 0, બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0. માઇનસ 4ac સામે જશે તો પ્લસ થશે, એટલે તેથી બી સ્ક્વેર બરાબર 4ac. હવે અહીં આપણે પૂછ્યું છે સી બરાબર, તો સી ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો તેથી સી બરાબર 4a છે એ ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં, એટલે તેથી બી સ્ક્વેર ના છેદમાં 4a, એટલે અહીં આપણે જવાબ મળી જશે સી બરાબર બી સ્ક્વેર ના છેદમાં 4a. તમને એમ કીધું છે સમીકરણ બીજ સમાન હોય તો ખાલી જગ્યા, તો સમાન એટલે બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0, માઇનસ 4ac સામે જશે તો પ્લસ, બી સ્ક્વેર બરાબર 4ac. બી સ્ક્વેર બરાબર 4ac આપણે સી બરાબર શોધવાનું છે, એટલે સીને સૂત્રનો કરતા બનાવીએ તો 4a છે એ ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં, એટલે સી બરાબર બી સ્ક્વેર ના છેદમાં 4a. ત્યારબાદ 4x નો સ્ક્વેર માઇનસ રૂટ 3x માઇનસ 5 બરાબર 0 નો ઉકેલ પૂર્ણવર્ગની રીતે શોધવા માટે ખાલી જગ્યા અચળ પદ ઉમેરવો અથવા તો બાદ કરવું જોઈએ. તો સૌથી પહેલા 4x નો સ્ક્વેર માઇનસ 3x માઇનસ 5, એટલે આપણે અંતિમ પદ શોધીશું. તો અંતિમ પદ બરાબર સૂત્ર મૂકતા નથી, મધ્યમ પદ નો સ્ક્વેર એટલે માઇનસ રૂટ 3x નો સ્ક્વેર છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ, પ્રથમ પદ એટલે 4x નો સ્ક્વેર બરાબર રૂટ 3 નો સ્ક્વેર એટલે 3x નો સ્ક્વેર છેદમાં 4 ગુણ્યા 4 એટલે x નો સ્ક્વેર 16x નો સ્ક્વેર 3 ના છેદમાં 4. તો હવે તેથી આપણે 4x નો સ્ક્વેર માઇનસ રૂટ 3x સાચું અંતિમ પદ છે પ્લસ 3 ના છેદમાં 16, પણ અહીં આપણે એવી સંખ્યા બાદ કરવાની છે કે જેથી કરીને આપણે 5 મળી જવા જોઈએ. અહીંયા આપણે એવી સંખ્યા બાદ કરવાની જેથી કરીને આપણે માઇનસ 5 મળવા જોઈએ. તો આપણે તમને શીખડાવેલું છે તે જ પ્રમાણે કે 3 ના છેદમાં 16 માઇનસ એમ બરાબર કેટલા આવવા જોઈએ, માઇનસ 5 આવવા જોઈએ. પૂર્ણવર્ગની રીતની અંદર આપણે તમને શીખડાવેલું છે કે ભાઈ અહીંયા 3 ના છેદમાં 16 છે તો આપણે એવી સંખ્યા બાદ કરવી પડે કે જેથી કરીને માઇનસ 5 આવી જવો જોઈએ. આપણો નિયમ છે કે ભાઈ રકમમાં કાંઈક ફેરફાર થવો જોઈએ નહીં, પરંતુ પૂર્ણવર્ગની રીત શોધવા માટે અહીં આપણે અંતિમ પદ સાચું શોધ્યું તો અંતિમ પદ 3 ના છેદમાં 16 છે. હવે આપણે એવી સંખ્યા બાદ કરવી પડે કે જેથી કરીને માઇનસ 5 આવે, એટલે 3 ના છેદમાં 16 માઇનસ એમ બરાબર માઇનસ 5 આવવા જોઈએ. માઇનસ 5 સામે જશે તો પ્લસ, એમ બાજુ આવી જશે તો પ્લસ થઈ જશે, એટલે તેથી એમ બરાબર પ્લસ આ બાજુ આવી જશે, એટલે 3 ના છેદમાં 16 પ્લસ 5. હવે તેથી એમ બરાબર 16 આપણે લસા લઈએ, 16 પંચા 80, 3 પ્લસ 80 ના છેદમાં 16, તો 3 પ્લસ 80 એટલે 83 ના છેદમાં 16. તો અહીંયા એમ બરાબર 83 ના છેદમાં 16 એટલે કઈ સંખ્યા બાદ કરવી પડશે, તો 83 ના છેદમાં 16 આપણે બાદ કરીએ. અહીંયા 83 ના છેદમાં 16 બાદ કરીએ તો જવાબ આવી શકે, એટલે તેથી આપણો જવાબ આવશે 83 ના છેદમાં 16. ફરીથી પૂર્ણવર્ગની રીત મુજબ આપણે તમને શીખડાવેલું છે કે ભાઈ આ સમીકરણનો પૂર્ણવર્ગની રીતે ઉકેલ મેળવવો હોય તો તે બહુપદીને પૂર્ણવર્ગની બહુપદી મેળવવી પડે. તો સૌથી પહેલાં અહીંયા અંતિમ પદ માઇનસ 5 છે, એટલે આપણે સાચું અંતિમ પદ શોધવું પડે. તો સાચું અંતિમ પદ આપણે સૂત્ર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ, મધ્યમ પદ એટલે માઇનસ રૂટ 3x નો સ્ક્વેર, 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 4x નો સ્ક્વેર. ત્યારબાદ રૂટ 3 નો વર્ગ એટલે 3x નો સ્ક્વેર છેદમાં ચોકે ચોકે 16x નો સ્ક્વેર, x વર્ગ x વર્ગ ઉડી ગયા. સાચું અંતિમ પદ થયું 4x નો સ્ક્વેર માઇનસ રૂટ 3x પ્લસ 3 ના છેદમાં 16, આ આપણું સાચું અંતિમ પદ છે. પરંતુ આપણા નિયમ મુજબ રકમમાં તો માઇનસ 5 છે, અહીં આપણે એવી સંખ્યા બાદ કરવી પડે કે જેથી કરી બાદ
5 માઈનસ 5 આવી જવા જોઈએ તો કઈ સંખ્યા છે આપણે ખબર નથી એટલે 3 ના છેદમાં 16 તો તે સંખ્યા બરાબર 3 ના છેદમાં 16 માઈનસ m બરાબર માઈનસ 5 આવવા જોઈએ માઈનસ 5 સામે લઈએ તો પ્લસ 5 m બાજુ આવે તો પ્લસ m બરાબર 3 ના છેદમાં 16 પ્લસ 5 16 લસા લીધો 16 5 80 3 પ્લસ 80 ના છેદમાં 16 એટલે 83 ના છેદમાં 16 એટલે અહીંયા આપણે પૂર્ણવર્ગ બનાવવા માટે 83 ના છેદમાં 16 આ સંખ્યા આપણે બાદ કરવી પડે ફરીથી એક વખત આને પૂર્ણવર્ગ બનાવવા માટે આપણે સાચું અંતિમ પદ 3 ના છેદમાં 16 આવે છે અહીં આપણે એવી સંખ્યા બાદ કરવી પડે કે જેથી કરી અને અહીંયા 5 આવી જવા જોઈએ તો અહીં આપણે 83 ના છેદમાં 16 બાદ કરીએ 83 ના છેદમાં 16 બાદ કરીએ તો માઇનસ 5 આવી જાય એટલે 3 ના છેદમાં 16 માઇનસ 5 બરાબર માઇનસ 5 એટલે એમ બરાબર 83 ના છેદમાં 16 આવી જશે ત્યારબાદ પછીનો પ્રશ્ન જોઈએ કે દ્વિઘાત સમીકરણના બીજ ભિન્ન વાસ્તવિક સંખ્યા હોય તે માટેની શરત લખો તે માટેની શરત છે કે ડેલ્ટા એટલે કે વિવેચક ઇઝ ગ્રેટર ધેન 0 બરાબર તે માટેની શરત કઈ છે ડેલ્ટા ઇઝ ગ્રેટર ધેન 0 બરાબર આપણે ત્રણ શરત તમને સમજાવેલી છે કે વિવેચક બરાબર 0 હોય તો સમીકરણના બીજ સમાન છે વિવેચક 0 કરતા મોટો હોય બીજ ભિન્ન અને વાસ્તવિક છે અને બીજ અસ્તિત્વ ધરાવતા નથી તો વિવેચક છે શૂન્ય કરતા નાનો છે એટલે જો તમને સમાન બીજ હોય એની શરત પૂછી હોય તો વિવેચક બરાબર 0 એટલે કે બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0 વિવેચક ભિન્ન અને અસ્તિત્વ ધરાવે છે તો ડેલ્ટા ઇઝ ગ્રેટર ધેન 0 અસ્તિત્વ ધરાવતા નથી તો ડેલ્ટા ઇઝ લેસ ધેન 0 ત્યારબાદ શું 0.2 એ સમીકરણ એક્સ વર્ગ માઇનસ 0.4 નું બીજ છે તો કે ના કારણ કે 4 નું તમે વર્ગમૂળ કાઢો એટલે 0.02 આવશે 4 નું તમે વર્ગમૂળ કાઢો તો કેટલું આવશે 0.02 એટલે અહીંયા તો આપણે શું કીધું છે 0.2 એટલા માટે 0.2 એ આ સમીકરણનું બીજ છે જવાબ આવશે ના એ સમીકરણનું બીજ નથી તમે આને અવયવ પાડશો તો 4 નું વર્ગમૂળ શું થાય 0.02 તો x માઇનસ 0.2 x પ્લસ 0.2 થશે પછી સમીકરણ 3x નો સ્ક્વેર માઇનસ 7x પ્લસ 2 બરાબર 0 નો વિવેચક શોધો તો તે તમારી રીતે શોધી લેજો બરાબર વિવેચકનું આપણું સૂત્ર મોદી અને દાખલો તમારે ગણી લેવાનો છે પછી x નો સ્ક્વેર પ્લસ x પ્લસ 1 બરાબર 0 ના વાસ્તવિક બીજ નથી હવે આપણે એમ પૂછ્યું છે ખરા પટાવી દઈએ એટલે આ વિધાન સાચું છે કે ખોટું આપણે કહેવાનું છે તો પહેલા આપણે વિવેચક શોધી લઈએ બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર બી એટલે એક નો સ્ક્વેર માઇનસ 4 એ એટલે એક અને સી એટલે પણ એક એક નો વર્ગ એટલે એક માઇનસ 4 બરાબર માઇનસ 3 વિવેચક આપણે કેટલા મળે છે માઇનસ 3 બરાબર માઇનસ 3 એટલે શૂન્ય કરતા નાનો છે તો શૂન્ય કરતા નાનો એટલે બીજ વાસ્તવિક અસ્તિત્વ ધરાવતા નથી બીજ નથી લખવાનું આ વિધાન સાચું છે દ્વિઘાત સમીકરણને ઓછામાં ઓછા બે વાસ્તવિક બીજ હોય તેવું જરૂરી નથી બરાબર જો સમીકરણના બીજ સમાન હોય અહીંયા તમને એમ કીધું છે કે ઓછામાં ઓછા બે હોય બે પણ હોઈ શકે ને બે કરતાં પણ વધારે હોઈ શકે એટલે આ વિધાન ખોટું છે આ વિધાન ખોટું છે કારણ કે બીજ અસ્તિત્વ પણ ધરાવતા નથી એમ પણ હોઈ શકે સમીકરણ 25x વર્ગ માઇનસ 5x માઇનસ 11 બરાબર જૂનો વિવેચક માઇનસ 63 છે આ દાખલો તમારે ગણવાનો છે કે વિવેચક શોધવાનું જો માઇનસ 63 આવી જાય તો વિધાન સાચું છે ન આવે તો વિધાન ખોટું છે એવી જ રીતે સમીકરણ x વર્ગ માઇનસ 4x પ્લસ 4 બરાબર 0 ના બી સમાન છે આમાં પણ તમારે વિવેચક શોધવાનું જો ડેલ્ટા બરાબર 0 આવી જાય એટલે કે વિવેચક 0 આવી જાય તો બીજ સમાન છે તો વિધાન સાચું છે ડેલ્ટા બરાબર 0 ન આવે તો બીજ સમાન નથી તો વિધાન ખોટું છે એટલે તમારે કયો દાખલો જાતે કરવાનો રહેશે 12મો 15મો અને 16 આ ત્રણ વિધાન છે તમારે કરી લેવાના છે ચલો શાંતિથી એક મિનિટ માટે આખું જોઈ લો નામાં જો કોઈને કાંઈ પણ પ્રશ્નો હોય તમને અત્યારે જ પૂછી શકો છો કોઈને કાંઈ પણ નોટ સમજાવવાનું હોય તો પૂછી શકો છો
ચલો વિદ્યાર્થી મિત્રો, નવમા દાખલામાં આપણે પૂછ્યું છે કે શોધવા માટે ખાલી જગ્યા અચળ ઉમેરો તથા બાદ કરવો જોઈએ. તેના માટે આપણે 3/16 આવી જાય છે, બરાબર. અહીં અંતિમ પદ જ આપણે શોધવાનું છે કે ભાઈ અંતિમ પદ કેટલું આવે છે 3/16. તેથી આપણો જવાબ આવશે 3/16, બરાબર. ખાલી જગ્યામાં શોધવા માટે 3/16 અચળ છે તે ઉમેરો અથવા બાદ કરવો જોઈએ. આટલું તમારે લખવાનું છે. નવમું મેં કરાવેલું છે, 8મું 9મું 10મું મેં કરાવેલું છે. 11મામાં ડાયરેક્ટ જવાબ 9 જ છે. કારણ કે 0.4નું વર્ગમૂળ નીકળી શકે નહીં. 0.2 × 0.2 કરો એટલે 0.04 આવે, એટલે વિધાન ખોટું. શું બીજ છે તો ના, 12મું તમારે જાતે કરવાનું છે. 13મામાં વિવેચક બરાબર -3 આવે છે, એટલે શૂન્ય કરતાં નાના છે એટલે બીજ અસ્તિત્વ ધરાવતા નથી, એટલે વિધાન સાચું છે. કોઈપણ દ્વિઘાત સમીકરણ ઓછામાં ઓછા 2 તો વાસ્તવિક બીજ હોય જ, એ પણ વિધાન ખોટું છે. કારણ કે આપણે ઉપરમાં જોયું કે બીજ અસ્તિત્વ ધરાવતા નથી, એટલે 2 કરતાં ઓછા પણ હોઈ શકે અને ન પણ હોઈ શકે. 15મું અને 16મું બંનેમાં તમારે વિવેચક શોધી અને તમારી રીતે તમારે જવાબ આપવાનો છે. 15મામાં જો -63 આવી જાય તો વિધાન સાચું, નહીંતર ખોટું. અને 16મામાં જો વિવેચક બરાબર 0 આવી જાય તો બીજ સમાન છે તો સાચું, અને ન આવે તો બીજ સમાન નથી તો વિધાન ખોટું. આટલા વિકલ્પો છે એ તમારે જાતે કરી લેવાના છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણું આ ચોથું ચેપ્ટર પૂર્ણ થાય છે. આપણે નેક્સ્ટ વીકની અંદર તમારી ચોથા ચેપ્ટરની એક્ઝામ લેશું અને 5મા ચેપ્ટરની શરૂઆત કરીશું. આવતા વીકમાં તમારે બધાએ ચોથા ચેપ્ટરનો ચોપડો બતાવવા માટે આવવાનો છે, તો તેના માટેનો સમય ને તારીખ ને બધી વસ્તુ હું તમને નેક્સ્ટ પીરિયડની અંદર જણાવીશ, એટલે ખાસ ધ્યાનમાં આપજો.